અમદાવાદવાસીઓ હવે ડબલ ડેકર બસમાં મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાઓ. અમદાવાદના રસ્તા પર દોડશે લંડન જેવી બસ. 32 વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર બસ. આમાંથી અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે 6 ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે. આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજરે આવશે. અગાઉ 1990માં ડબલ ડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી. ડબલ ડેકર બસ ખરીદવા માટે એએમસીએ ટેન્ડર પણ બહાર પાડ્યું છે. કોન્ટ્રાક્ટરોએ 1 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે. 6 ફેબ્રુઆરી સુધીમાં પહેલી બસ અને 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ બસ સપ્લાય કરવાની શરત મૂકવામાં આવી છે. ડબલ ડેકર બસમાં 60-65 પેસેન્જરની કેપેસિટી હશે. વાસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી બસ દોડાવશે, તો શહેરમાં ટૂંક સમયમાં હવે એએમટીએસની પણ એસી બસો દોડતી થશે. પ્રથમ તબક્કામાં 15 બસ શરૂ કરવામાં આવશે અને બાકીની બસો તબક્કાવાર એપ્રિલ મહિના સુધીમાં આવી જશે. આમ શહેરમાં એએમટીએસની 100 એસી બસ દોડતી હશે. એએમટીએસ દ્વારા પ્રાયોગિક ધોરણે 100 એસી બસો દોડાવવામાં આવશે. આગામી માર્ચ માસથી એએમટીએસ બીઆરટીએસના મુસાફરોને અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની કોમન ટિકિટ આવશે. કોમન ટિકિટ આવ્યા બાદ ત્રીજા તબક્કામાં નેશનલાઇઝેશન કરાશે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 1052 જેટલી બસોમાંથી 1020 બસો ઓન રોડ દોડશે, જેમાં 895 બસો ખાનગી ઓપરેટરની દોડશે, જ્યારે 125 બસો મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે, પરંતુ તેને ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે.